કથા ઈ કરતો હતો કે વિષ હળાહળ નીકળ્યું ત્યારે વિષ્ણુને કહે કે ઉગારો. પણ વિષ્ણુ ભગવાને કીધું કે ભાઈ આ કામ હું ન કરી શકું. વિષ હળાહળ નીકળ્યું ત્યારે વિષ્ણુને કહે કે અરે વિષ્ણુ કહે આ કામ કઠણ છે, વિષ્ણુ કહે આ કામ કઠણ છે, માટે શિવજીનું શરણ સ્વીકારો રે સદા. સદાશ્રી અશરો આશરો કહે આ કામ કઠણ છે અને માટે હવે શિવજીનું શરણ સ્વીકારો. અને એ સમુદ્ર મંથન વખતેનું જે ઝેર નીકળ્યું, મેરે ભાઈ બહેન, ભગવાન શિવે પોતાના કંઠની અંદર ધારણ કર્યું છે. અને એવા નીલકંઠ મહાદેવના લગ્ન, એમની કથા આપણે ગઈકાલે જોઈ. પણ મેં તમને કીધું હતું કે એમનું આધ્યાત્મ દર્શન વિસ્તૃત ચર્ચા આપણે આવતીકાલે કરશું. ભગવાન શિવની જાન ધીમે 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 આગળ વધે છે હિમાચલ મહારાજને ત્યાં. માં પાર્વતી પણ સંપૂર્ણ તૈયારી સાથે આ હિમાચલના નરનારીઓ અબાલ વૃદ્ધ જાનની રાહ જોઈ અને બેઠા છે. નાના નાના છોકરાઓ છે એ તો ઝાડની ઉપર ચડ્યા છે કે હજી જાન કેમ ન આવી, વાર શા માટે લાગી. અને આપણે ગઈકાલે જે જાન આવી હતી તમે જોયું, નાના મોટા પૂતળાઓ. ગઈકાલનો આખો એ આનંદ અલગ હતો. છોકરાઓ ઝાડ ઉપર ચડી ચડી જોવે છે અને આ બાજુ વરુણનો સમુદાય આવ્યો છે, કુબેર એમનો સમુદાય આવ્યો છે. યથાયોગ્ય બધાને ઉતારાવો અપાય છે ભગવાન શિવની જાનના. ધીમે ધીમે ઉતારાવો અપાય છે. એમાં ઇન્દ્ર મહારાજ જયારે આવ્યા ના, એમના સમુદાય સાથે તમામ લોકોને એવું થયું, હિમાચલના નરનારીઓને એવું થયું કે આ વરરાજા હોવા, ઇન્દ્ર રૂપાળો બહુ છે, આ વરરાજા હોવા જોઈએ. અને આજ અંદરો અંદર વાતચીત થવા લાગી કે અમારી પાર્વતી જે તપ કર્યું એ યોગ્ય છે કે તમારા જેવો વરરાજો. ત્યારે ઇન્દ્રે કીધું કે ભાઈ હું વરરાજા નથી, હું તો જાનહીયો છું, મને ઉતારો આપો એટલે હું ત્યાં ઉતારા ભેગો થાવ. ઇન્દ્ર મહારાજનો સમુદાય પણ ઉતારે, આજ હિમાચલના નરનારીઓ આજ એમને ગોઠવે છે, યથાયોગ્ય સન્માન કરે છે. બ્રહ્માજીનો સમુદાય આવ્યો, એમને પણ યથાયોગ્ય ઉતારાઓ અપાણા છે. અને છેલ્લે ભગવાન વિષ્ણુ પરમાત્માનો સમુદાય જ્યારે આવ્યો ને, ભગવાનનું રૂપ એટલું ગજબનું છે, ઘનશ્યામ છે, આજાન બાહુ છે. અને ભગવાન વિષ્ણુના રૂપને જોઈ અને તમામ નરનારીઓ આજ મોહિત થયા છે. અંદરો અંદર વળી પાછી વાતો થવા લાગી કે આ તો હવે વરરાજા હોવા જ જોઈએ. ભગવાન વિષ્ણુ બધાને મળ્યા છે. અંદરો અંદર એવી વાતો થવા લાગી ફરી પાછી કે અમારી પાર્વતીએ ખૂબ તપ કર્યું અને આપના જેવા વરરાજાની પ્રાપ્તિ થઈ. ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું કે હું વરરાજો નથી, બોલે તો હું બોલે હું જાનહીયો છું. અને આખા નગરની અંદર ચર્ચાઓ થવા લાગી કે જેના જાનની અંદર જાનહિયા એટલા બધા રૂપાળા હોય તો પછી વરરાજા કેટલા રૂપાળા હશે. ભગવાન વિષ્ણુએ સાંભળ્યું અને મનમાં મરક મરક હસતા ગયા અને કહેતા ગયા કે પાછળ જ આવ્યા હવે.
હા, એનું રૂપ જોઈને આમાંથી કેટલા ઉભા રહે એ એક સવાલ છે. વિષ્ણુ ભગવાન ને ઉતારો મળ્યો છે આ બાજુ. ભગવાન શિવ પોતાના સમાજ સાથે, ભૂતાવળ સાથે, એવી એવી બધી ભૂતાવળો છે. શિવનો સમુદાય નંદી મહારાજ માથે ક્યારેક બેસી જાય, ક્યારેક નીચે ઉતરીને નાચવા માંડે, ક્યારેક ડમરું વગાડે, ક્યારેક ત્રિશુળ ઊંચું કરે, અને ભેરીઓના નાદ થતા આવે છે, શંખના નાદ થતા, અને એ ભૂતાવળનો સમુદાય. તુલસીદાસજીએ લખ્યું છે કેવા કેવા ભૂતો હતા. કેતન ખીન કોમયતિ પીન પાવન કોમય પાવન ગતિ ધરે ભૂષણ કરાલ કપાલ કર સબ સભ્ય સોનિત ખર ભરે ખર શ્વાન સુવર સુકાલ મુખ ગમ દેશ યજનિત કૌ ગમે મહુજીન સુપ્રેત પિશાચ જોગી જમાત વર્ણત નહીં બને બહુજીનત પ્રેત પિશાચ જોગી જમાત વર્ણત નહીં બને. એવી ભૂતાવળો આજે હાલી આવે છે. છોકરા ઝાડવા ઉપર ચડીને જોતા હતા, એમાં એકાદો ભૂત આમ બહુ ગતિવાળો ભૂત, એટલી બધી ત્વરિત ગતિથી આમ સીધું અંદર પ્રવેશ કર્યો. છોકરાને એમ થયું ક્યાંક ગયું ખરું, પણ હું ગયું એ ખબર ન પડી. અમુકને અગણિત મુખ છે તો કોઈને મુખ નથી, ઘણા ભૂતને ઘણા હાથ છે તો કોઈ હાથ પગ વગરનું છે, ઘણા ભૂતોના મુખમાંથી લોહી અને રુધિર વહ્યા જાય છે તો ઘણા લોહી વગેરેના મકોડા જેવા, મકોડાનો લોહી ન હોય એવા ભૂતો આવ્યા. અને જ્યાં એ ભૂતાવળી હિમાચલના નગરની અંદર પ્રવેશ કરીને છોકરા ઉતર્યા નહીં, સીધા ઠેકડા માર્યા જાળવેથી, અને દોડી દોડી હા શેરીઓમાં જઈ પોતાના ઘરની અંદર જઈ દરવાજા બંધ કરી હા અને પોતાના માના ગોદની અંદર બેસી અને કીધું કે માં પાર્વતીની જાન નથી આવી. બોલે તો બોલે કે આખા નગરની અંદર ભૂતાવળ આંટા મારે છે. ભગવાન શિવ શ્રીંગી ભૃંગી નંદી મહારાજ વીરભદ્ર આદિ આદિ સાથે આવે છે. પણ સાહેબ વરરાજાને જે જોવે ને એ મૂઠિયું વાળ્યો, કોઈ સામું ઊભું રહેતું નથી. વીરભદ્ર ને મહારાજ શિવ પૂછે છે કે એલા આ ગામમાં એવો રિવાજ હશે, બીજા ગામમાં જઈ તો રામ રામ શ્યામ શ્યામ મળી હાથ હાથ જોડે, તો આ હિમાચલના નગરમાં એવો રિવાજ હશે કે મળીને ભાગી જવું. ત્યારે વીરભદ્રે કીધું કે મહારાજ એવું નથી, આપણું રૂપ એવું છે કે લોકો ઉભા રહેતા નથી. ટિકટ વેશ મુખ પંચ પુરારી. બોલે તો હવે ઉતારા ક્યાં હશે, પણ બોલે કોક આમ ઊભું રહે તો ઉતારો પૂછીએ આપણે. સીધા ડોટ મૂકે છે એનું કરવું શું. ત્યારે ભગવાન શિવે સુજાવ આપ્યો કે ઉતારો ન ચડે તો ગામડે ગામડે આપણા નિવાસ સ્થાન છે, આવો આપણે હિમાચલના શમશાનની અંદર નિવાસ કરીએ. મહાદેવ ગયા છે આ બાજુ. સંતો અને ઋષિ મુનિઓએ કીધું કે જાન આવી ગઈ છે તો પછી હવે વરરાજાને તોરણ ચડાવો. શિવનો વરઘોડો ધીમે 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 નીકળ્યો તો ખરો, પણ માં મેનાને એવું થયું કે મારા જમાઈ ભગવાન શિવની એવી આરતી ઉતારું કે શિવ ખુશ થઈ જાય, રાજી થઈ જાય. સોનાની થાળીની અંદર આરતી તૈયાર કરી અને માં મેના દેવી જાય આરતી ઉતારવા માટે આવ્યા. અને આરતી હંમેશા ચરણથી શરૂ થાય છે, અને ચરણથી આરતી લઈ અને જાય ધીમે 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 આરતી ઉતારતા ઉતારતા ભગવાન શિવના મુખારવિંદનું દર્શન કર્યું ને. આ વેશ એટલો બધો વિકટ હતો કે માં મેના દેવી મૂર્છિત થઈ અને પડી ગયા છે. આરતી એક બાજુ ગઈ, તમામ લોકોએ કીધું કે અપશુકન થયા અપશુકન થયા. મેનાને ખંડની અંદર લાવવામાં આવ્યા.
થોડીક વાર થઈ એટલે માં મેના દેવીની મૂર્છા ઉતરી, અને જ્યાં મૂર્છા ઉતરી એટલે મેરે ભાઈ બહેન પહેલો શબ્દ એ ભેડ્યો કે મેં આવા વરરાજા માટે પાર્વતીને તપ કરવા માટે મોકલી હતી. અને માં મેનાદેવી નો અડગ નિશ્ચય નગરની અંદર તમામ લોકોને જાહેર કરી દીધું કે હું મારી દીકરીને કુવામાં નાખવાનું પસંદ કરીશ, પણ આવા વરરાજા જોડે લગ્ન નહીં કરું. એ નારદનું મેં શું બગાડ્યું હતું? નારદ કર્મી કાહ વિગારા ભવન મોર દીન બસત જાણ ભવન મોર જીન બસત જાણ. નારદ નું શું હું લગ્ન નહીં કરું. આ બાજુ નારદજીને બોલાવવામાં આવ્યા છે, સપ્તર્ષિને બોલાવવામાં આવ્યા છે, અને આજ નારદ અને સપ્તર્ષિઓ માં મેના દેવીને સમજાવે છે. મેના ભગવાન શિવ તોરણ ચડી ગયા છે, અને હવે જાન અહીંથી પાછી ન જાય માં, અને જેના માટે તપ કર્યું છે એ જ શિવ પરણવા માટે આવ્યા છે. તું માની જા. ત્યારે માં મેના માનતા નથી, અને હવે નારદજી સમજાવે છે કે કર્મ લિખા જો બાહુર નાવ તો કત દોષ લગાવી કામ. હે મેના, એના કર્મની જે અંદર જે લખ્યું હોય ને, જેને ટાક મારા નટારા ટરેગા, જેના જેના કર્મની અંદર જે વસ્તુ લખાણી હોય એ મળીને જ થાય છે. પાર્વતીના ભાગ્યની અંદર આવો વરરાજો છે તો પછી શિવની સાથે તું વચ્ચે ન આવ, અને તું સકમ મીટી કે વિધિ કે અંકા, તારાથી કઈ વિધાતાના લેખમાં મેખ નહીં મારી શકાય. અને હે માં, એટલા માટે શા માટે તું કલંક હોરે છું? માં તું વ્યર્થ જની લેવું કલંક, આ કલંકને ન હોર. વિધાતાના લેખની અંદર કોઈ મેખ મારી શકે એવું છે નહીં. હા, વિધાતાના લેખમાં મેખ મારી શકે કોણ? વિધાતાના લેખમાં પણ મેખ મારી શકે કોણ? કોઈનો આશીર્વાદ મળી જાય ને સાહેબ, આતરડી ઠરી જાય ને અંદરનો આશીર્વાદ મળી જાય, એ વિધાતાના લેખમાં મેખ મારી શકે છે. અને એટલા માટે હું ઘણી ઘણી વાર કથાની અંદર કીધા કરું કે બની શકે ને તો કોઈનો આશીર્વાદ લ્યો, કોઈની હાઈ ન લેતા.